ઉધના એક કારખાનામાં કાપડના વેપારી અને દલાલને ગોંધીને સિમેન્ટના થાંભલા સાથે બાંધી ફટકાર્યા બાદ 60,000ની વસૂલી કરી રસ્તે ફેંકી દેવાયા હતા. લેસ બનાવવાના કારખાનેદાર સામે લાગેલા ગંભીર આક્ષેપ બાદ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી. લેસના બે ભાગીદારો વચ્ચેની આંતરિક ઝઘડામાં માલ ખરીદનાર વેપારી પર હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે હાલ ઉધના પોલીસે આખી ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે. લિંબાયત ખાતે આવેલ વૈકુંઠ ધામ સોસાયટીમાં રહેતા અને અવધ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા કાપડ વેપારી રામલાલ ભવરલાલ શર્મા અને કાપડ દલાલ દોલતરામ સત્યનારાયણ શર્મા રવિવારના બપોરે લેસના દલાલનો ફોન આવ્યા બાદ ઉધનાના લેસના કારખાનામાં માલ જોવા ગયા હતા. માલ પસંદ ન આવતા ખરીદવાની ના પાડી હતી. લેસના વેપારીએ બીજો માલ પહેલા માળે હોવાનું કહી વેપારી અને દલાલને ઉપર લઈ ગયો હતો. ત્યારબાદ કારખાનાના પિલર સાથે બાંધી કારખાનાના પટ્ટા અને ફટકા વડે માર માર્યો હતો. વેપારી અને દલાલને ગોંધીને 10 લાખની માંગ કરી હતી. છેવટે 5, 2, 3 અને છેવટે 1 લાખની માંગ કરાઈ હતી, જેની ના પાડતા ઘરેથી 60,000 રોકડા મંગાવ્યા હતા. રૂપિયા મળ્યા બાદ વેપારી અને દલાલને રસ્તે છોડી વાનમાં આવેલા લેસના કારખાનાનો માલિક અને માણસો ભાગી ગયા હતા. રાત્રે ઉધના પોલીસમાં કાચી ફરિયાદ આપી હતી. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી જન્મ જયંતિ નિમિત્તે મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધના કરી હતી. સૂર્યપુત્રી તાપી નદી કે જેના સ્મરણ માત્રથી પાપ દૂર થાય છે તે તાપી નદીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ તાપી માતાના જન્મદિનની ઉજવણી કરી હતી. સૂર્યપુત્રી તાપી નદીના જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધના કરાઈ હતી. આજ રોજ સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસ હતો. એના નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા માતાજીની આરતી અને પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમાં તમામ કોર્પોરેટ અને ઘણી બધી પબ્લિકે હાજરી આપી હતી. અને આપ જોઈ રહ્યા છો ઘણા બધા મંડળો અને સુરતની જનતા પણ તાપી નદીની પૂજા કરવા અને આરતી કરવા આજે પધારી રહી છે. તાપી વિશે સુરતજનોને એટલું જ કહેવા માંગીશ કે હવે તાપી બચાવવાની જરૂર છે. ખરેખર તાપીને બચાવીશું તો જ આપણે આપણા બાળકોને ભવિષ્યમાં કંઈક આપી શકીશું. અને ગણપતિ વિસર્જન વખતે જ્યારે જે ગણપતિ એ પધરામાં આવે છે તો હું એમને અપીલ કરવા માંગુ છું કે સૌ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઘરમાં સ્થાપના કરે અને એને ઘરમાં જ પધરાવે, સોસાયટીમાં પધરાવે એવી હું કહેવા માંગુ છું. અત્યારે તાપી જયંતિ સમારોહ નિમિત્તે ઘણી બધી સંસ્થાઓ પણ અમારી સાથે જી માતા સેવા સંઘ, અખિલ ભારતીય જી માતા સેવા સંઘ પણ અહીંયા ભાગ લીધો છે. તે ઘણા વર્ષોથી અહીંયા લગભગ 100 મીટરની ચુંદડી દર વર્ષે 108 મીટરની ચુંદડી ચઢાવે છે. અને તાપી નદી જ્યાંથી પસાર થાય જે જે જગ્યાએ એનો વ્યવહાર આવતો હોય ત્યાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ લોકો કરે છે. તાપી માતાની કેક કાપી અને એમની જન્મજયંતિની ઉજવણી કરે છે. સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરી તાપી માતાની પૂજા કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.